સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતની અંદર તો આજે આપણે તમને શીખવાના છીએ કે તમે જત્રી સ્ટાર્ટિંગમાં ટેટ જ જોઈએ સ્ટાર્ટિંગમાં લિરિક્સ લખાય છે અને એની પાછળ બે પ્રમાણે ફોટો આવે છે તો આ પ્રકારનું ડેટર્સ આપણે અલાઇટ મોશનથી બનાવતા શીખવાના છીએ તો તમારે વિડીયોને ચેનલ સુધી જોવાનો છે અને પહેલાં જો ચેનલ ઉપર નવા હો તો ચેનલ પર સબસ્ક્રાઇબ કરી લેજો અને નોટિફિકેશન બેલનું ઓલ ઉપર કરી દેજો જેથી આપણે આવતા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને અલાઇટ મોશનનું જે ટેક્સ એનિમેશન છે એની પ્રેસેટ લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે અને પ્રેસેટનો પાસવર્ડ વિડીયોની અંદર મળી રહેશે તો ટોટલ ચાર અંકનો પાસવર્ડ છે તમારે નોટ કરવાનો છે તો વિડીયોનો તમે પૂરેપૂરો જોશો તો પાસવર્ડને નોટ કરી અને પ્રેસેટને સરળતાથી ઇન્પોર્ટ કરી શકો છો તો વિડીયોને પૂરેપૂરો જોજો અને હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ તો તમારે અહીંયાથી અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરી દેવાનું છે અને લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો તો તે રીતે ઓપન કરીએ અહીંયાથી નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને અહીંયાથી આપણે વિડીયોને ફૂલ સ્ક્રીન બનાવવાનો છે તો છેલ્લે જે પેન્સિલનું આઈકન છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયા રેઝોલ્યુશનની અંદર એક હજાર ને તેવીસો ચાલીસ રાખી અને નીચેની બાજુમાં જે લખેલું છે ક્રિએટ પ્રોજેક્ટ એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને આપણે સૌ પ્રથમ સોંગ એડ કરવાનું છે તો નીચેની બાજુમાં જે નું આઇકન છે એની પર ક્લિક કરી અને તમારે જે ઓડિયોનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે અને તમારે સોંગ એડ કરી દેવાનું છે આ રીતે સોંગ એડ કરીએ અહીંયાથી સોંગનું જે આગલ્લો ભાગ છે એને તમારે થોડો કટ કરવાનો છે ત્યાંથી આપણા આગલો જે ભાગ છે એના રીતે કટ કરી દઈશું તો આગળનો જે ભાગ છે એના અર્થે કટ કરવાનો છે કટ કરી અને અહીંયાથી એના અર્થે સ્ટાર્ટિંગમાં લાવવાનો છે આ સ્ટાર્ટિંગમાં લાવી અને તમારે એક અહીંયાથી તમારે એક શેપ એડ કરવાનું છે તો નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે અહીંયાથી નીચેની બાજુમાં જે વ્હાઇટ કલરનું ચોરસ છે એની પર ક્લિક કરવાનું છે ખોણામાં એની પર ક્લિક કરી અને આર્થિક એક શેપ ક્રિએટ કરી દેવાનું છે અહીંયાથી ઉપરની બાજુમાં જે થ્રી ડોટ છે એની પર ક્લિક કરી અને અહીંયાથી જે લખેલું છે ફિલ્ડ કમ્પોઝિશન એરિયા એની પર ક્લિક કરી અને અહીંયાથી શેપને આ રીતે ફિલ્ કરવાનું છે ફિલ સ્ક્રીન કરી અને ત્યાંથી એની અંદર તમારે અહીંયાથી કલર એડ કરવાનું છે તો અહીંયાથી નીચેની બાજુમાં જે કલરનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને નંબર ઉપર બે કલર એડ કરવાનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી આનીથી જે નીચેની બાજુમાં ત્રણ આઇકન છે એમાં તમારે વચ્ચે વાળું જે આઇકન છે ગોળ એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી આની તમારે જે ગોળની સાઈઝ છે એને થોડીક આરતે નાની કરવાની છે આ રીતે આટલું નાનું કરી અને તમારે નીચેની બાજુમાં જે ડાબી બાજુમાં કાળા કલરનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને તમારે વ્હાઈટ કલર એડ કરવાનું છે વ્હાઈટ કલર એડ કરી અને અહીંયાથી જમણી બાજુમાં જે કલરનું આઇકન છે વ્હાઈટ કલરનું એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને તમારે રેડ કલર એડ કરવાનો છે આ રીતે રેડ કલર એડ કરી દેવાનો છે આ રીતે રેડ કલર એડ કરી અહીંયા તમારે બેક આવવાનો છે બેક આવી અને અહીંયાથી આપણે જે શેપ એડ કર્યું છે અને લેન્થને વધારી અને અહીંયાથી લેન્થને જ્યાં સુધી આપણું સોંગ છે ત્યાં સુધી કરી દેવાનું છે ત્યાં સુધી કરી અને તમારે સ્ટાર્ટિંગમાં આવવાનું છે આ રીતે સ્ટાર્ટિંગમાં આવી અને અહીંયાથી આપણે લિરિક્સ લખવાનું છે તો અહીંયા તમારે જોઈ લેવાનું છે કે તમારા સોંગની અંદર ગાવાનું કોઈ જગ્યા પરથી સ્ટાર્ટ થાય છે જે જગ્યા પરથી સોંગની અંદર ગાવાનું સ્ટાર્ટ થાય છે એ જગ્યા ઉપર આવવાનું છે અને તમારે નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરી અને તમારે ટેક્સના આઇકન પર ક્લિક કરવાનું છે ટેક્સના આઇકન પર ક્લિક કરીને સોંગની જે પણ પહેલી લાઈન હોય એને તમારે લખી દેવાનું છે અથવા પેસ્ટ કરી દેવાનું છે ત્યાંથી આપણે ગુજરાતી ફંડ કન્વર્ટર વેબસાઇટ ઉપરથી લખીને પેસ્ટ કરીશું કારણ કે આપણે એની અંદર ફંડ એડ કરવાનું છે અને તમારે પણ આ લાઈટ મોશનની અંદર ગુજરાતી ફંટ એડ કરતા શીખવું હોય તો એની પર આપણે એક વિડીયો બનાવેલો છે તો વિડીયો જોઈને તમે શીખી શકો છો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો વિડીયો જોઈ લેજો તો અહીંયા તમારે સૌની જે પણ પહેલી લાઈન હોય એના અર્થે પેસ્ટ કરવાની છે પેસ્ટ કરી અહીંયાથી ઉપરની બાજુમાં જે કલરનું આઇકન છે એની પર ક્લિક કરી અહીંયા તમારે કાળો કલર એડ કરવાનો છે આ રીતે કાળો કલર એડ કરીએ અને એનાથી ઉપરની વાત રોબોટ રોબોટો રેગ્યુલર લખેલું છે એની પર ક્લિક કરી અને તમારે ફંટ એડ કરી લેવાનો છે અને અહીંયાથી આપણે જે ફંટ યુઝ કર્યો છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી અને યુઝ કરી શકો છો તો આ રીતે ફં એડ કરીને બેક આવવાનો છે આ રીતે બેક આવી અને અહીંયા તમારે મોબાઈલ ટ્રાન્સફર્મ પર ક્લિક કરવાનો છે એની પર ક્લિક કરી અને ત્રીજા નંબર પર જે સ્કેલનું આઇકન છે એની પર ક્લિક કરીએ અને સોંગની જે લાઇન છે એની સાઇઝ થોડીક આ રીતે વધાર દેવાનું છે અને અહીંયાથી સોંગની જે લાઇન છે એને તમારા રીતે વચ્ચે વચ્ચે બરોબર વચ્ચે સેટ કર દેવાનું છે આર્તે બરોબર વચ્ચે સેટ કરી અને અહીંયા તમારે જોઈ લેવાનું છે કે તમારા સોંગની જે પહેલી લાઈન છે એ કેટલા સેકન્ડ સુધી ચાલે છે તો અર્થે સોંગને પ્લે કરવાનું છે અને જોઈ લેવાનું છે તો અહીંયાથી આપણે સોંગની જે પહેલી લાઈન છે અહીંયાથી અ જીરો પોઈન્ટ અઠ્યાવીસ સુધી ચાલે છે તો અર્થે લાઈન લાઇન્થિરો અઠ્યાવીસ સુધી રાખવાની છે અને પાછળનો જે ભાગ છે એના અર્થે કટ કરવાનો છે આ કટ કરી અહીંયા તમારે એક અહીંયા તમારે સર્કલ લગાવવાનું છે તો અર્થે જે જગ્યા ઉપરથી સોંગની લાઈન સ્ટાર્ટ થાય છે એ જગ્યા ઉપર આવવાનું છે એ જગ્યા ઉપર આવી અહીંયાથી નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે અહીંયા તમારે ઉપરની બાજુમાં જે લખેલું છે ખોણામાં એલિમેન્ટ લખેલું છે આપણે માર્ક કરેલો છે એની પર ક્લિક કરવાનું છે એલિમેન્ટ ઉપર ક્લિક કરી અહીંયા તમારે અહીંયાથી રાઉન્ડ છે ડબલ રાઉન્ડ છે અને તમારે અહીંયાથી ડાઉનલોડ કરવાનું છે ત્યાંથી નીચેની બાજુમાં ખોણામાં લખેલું છે ડાઉનલોડ એલિમેન્ટ એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અહીંયા તમારે નીચેની બાજુમાં જવાનું છે અર્ધે નીચેની બાજુમાં જઈ અને તમારે જે નીચેની બાજુમાં છેલ્લે અહીંયા તમે જોઈ શકો છો ડબલ ડોટ બ્રસ્ટ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અહીંયાથી તમારે ઇમ્પોર્ટ કરી દેવાનું છે તો અર્થે જે ડબલ રાઉન્ડ છે એના અર્થે ઇન્પોર્ટ કરી દેવાનું છે ઓકે ઉપર ક્લિક કરવાનું છે અહીંયા તમારે બે આવવાનું છે આરતે રીતે બેકાવી અહીંયાથી આપણે જે એલિમેન્ટને ડાઉનલોડ કરેલું છે ડબલ ડોટ બ્રસ્ટ વાળું એની પર ક્લિક કરવાનું છે આ એની પર ક્લિક કરી અહીંયાથી એના આ એડ કરી દેવાનું છે આરતે એડ કરી અહીંયાથી સ્ટાર્ટિંગમાં એની લેન્થને આ સરખી રાખવાની છે જેટલી સોંગની લાઈનની લેન્થ છે એટલી લેન્થ તમારે આ સ્ટાર્ટિંગમાં રાખવાની છે આ રીતે બંને લેયરોને આર્થિક સરખી રાખવાની છે અને અહીંયા તમારે લાસ્ટમાં જવાનું છે અને જ્યાં સુધી સોંગની લાઈન ચાલે છે એટલે સુધી એની લેન્થ રાખવાની છે અને પાછળનો જે ભાગ છે એના રીતે કટ કરી દેવાનું છે તો આ રીતે બંને લેયરોને તમારે આ સરખી રાખવાની છે આ રીતે સરખી રાખી અને તમારા સોંગની જે બીજી લાઈન છે તમારા આ રીતે પહેલાં વચ્ચો આ બરોબર બરાબર સેટ કરવાનું છે બે જે ડબલ રાઉન્ડ છે એની વચ્ચો તમારી અહીંયાથી સોંગની લાઈનને બરોબર સેટ કરી દેવાનું છે ત્યાંથી આપણે આ બરોબર બરાબર સેટ કરી દઈશું થોડીક આ સાઈઝ નાની કરી દેશું તો આ રીતે સૌની જે લાઈન છે અને આર્થિક બે રાઉન્ડની વચ્ચે બરોબર સેટ કરી અને સૌની જે બીજી લાઈન છે લખવાની છે ત્યાંથી આપણા સૌની જે પહેલી લાઈન છે લાઈનની જે બે લેયરો છે એક ડબલ રાઉન્ડ વાળી લેયર છે અને એક સૌની લાઈનની લેયર છે અને સામે તમે અહીંયા જોઈ શકો છો આંખના આઇકન છે તો આ રીતે જે આંખના આઇકન છે એની પર ક્લિક કરી રાખવાનું છે અને આર્થિક બંને જે આંખના આઇકન છે એની પર ક્લિક કરી રાખવાનું છે અને અર્થે માર્ક કરવાનું છે માર્ક કરી અને તીરની બાજુમાં જે આઈકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને અહીંયાથી જે બીજા નંબર પર લખેલું છે ડુપ્લિકેટ ટુ લેયર એની પર ક્લિક કરીને આર્થિક બંને લેયરોને ડુપ્લિકેટ કરવાનું છે ડુપ્લિકેટ કરી અને અહીંયાથી જે લેયરોને આપણે અહીંયાથી ડુપ્લિકેટ કરી છે અને સ્લાઇડ કરી અને તમારે લાવી દેવાનું છે જ્યાં તમારા સોંગની બીજી લાઈન સ્ટાર્ટ થાય છે તો આ રીતે જે જગ્યા ઉપર સોંગની બીજી લાઈન સ્ટાર્ટ થાય છે એ જગ્યા ઉપર આ રીતે બંને લેયરોને લાવી દેવાનું છે ત્યાંથી આપણે આ રીતે સ્લાઇડ કરી અને લાવી દઈશું અને આ રીતે એને ભેગી કરી દેવાનું છે આ રીતે બંને લેયરોને ભેગી કરવાનું છે અને આ રીતે સરખી રાખવાની છે અહીંયાથી જે લેયરોને અહીંયાથી આપણે ડુપ્લિકેટ કરી છે અને શબ્દ બદલવાના છે ત્યાંથી નીચેવાળી જે સોંગની લાઈન છે એને લેન્થ પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે એડિટ ટેક્સ પર ક્લિક કરી અને અહીંયાથી સોંગની જે પહેલી લાઈન છે એના રીતે હટાવવાની છે તો આ રીતે પહેલી લાઇનને હટાવી અને તમારા સોંગની જે પણ બીજી લાઈન હોય એને તમારે આ રીતે પેસ્ટ કરી દેવાનું છે તો સેમ તમારે આજ રીતે અહીંયાથી આપણે તમને બે લાઇનો લખીને અને બતાવી છે એ રીતે સોંગની જે પણ લાઇનો હોય અને લખી દેવાનો છે તો ફટાફટ અહીંયાથી તમારે સાત અને અઢાર સુધી અહીંયાથી તમારે લખવાના છે બરાબર તો અહીંયાથી તમારે સાત અને અઢાર સુધી સોંગની જેટલી પણ લાઈનો હોય એને તમારે લખી દેવાનો છે અને અહીંયાથી પાછળથી આપણે ફોટો એડ કરવાનો છે સાત અને અઢાર પછીથી આપણે અહીંયાથી ફોટો એડ કરવાનો છે તો પહેલાં તમારે અહીંયાથી સાત અને અઢાર સુધી સોંગની જેટલી પણ લાઈનો હોય એને તમારે લખી દેવાની છે તો ત્યાંથી આપણે તમને ફટાફટ લખીને બતાવી દઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણા સોંગની અંદર જ્યાં સુધી ગીત વાગે છે ત્યાં સુધી ત્યાંથી આપણે લિરિક્સ લખી જ છે સોંગની લાઈનો લખી દે છે અને હવે અહીંયા તમારે ફોટો એડ કરવાના છે ત્યાંથી જે જગ્યા ઉપરથી સોંગની અંદર બેજ સ્ટાર્ટ થાય છે એ જગ્યા ઉપર આવવાનું છે ત્યાંથી આપણા સોંગની અંદર જે બેજ છે અહીંયાથી સાત અને ઓગણીસ ઉપરથી સ્ટાર્ટ થાય છે તો આ સાત અને ઓગણીસ ઉપર આવવાનું છે અને અહીંયા તમારે આપણે જે શેપ એડ કર્યું છે એની લેન્થને તમારે અહીંયાથી સાત અને ઓગણીસ સુધી એની લેન્થ રાખવાનું છે અને પાછળનો જે ભાગ છે એને કટ કરવાનો છે આ રીતે કટ કરી અને જે જગ્યા ઉપરથી સોંગની અંદર બેજ સ્ટાર્ટ થાય છે એ જગ્યા ઉપર આવી અહીંયાથી નીચેની બાજુમાં જે પ્લસનું આઈકન છે એની પર ક્લિક કરવાનું છે મીડિયા ઉપર ક્લિક કરવાનું છે આ અહીંયા તમારે ફોટો એડ કરી દેવાનો છે ત્યાંથી આપણે આપણા ફોટો એડ કરી દઈશું આ રીતે ફોટો એડ કરીએ અને તમારે ઉપરની બાજુમાં જે થ્રી ડોટ છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કર્યા અહીંયાથી લખેલું છે ફિલ કંપ જે છે એરિયા એની પર ક્લિક કર્યા અહીંયા તમારે ફોટોને ફિલ્સ્ક્રેન કરવાનું છે ફીલ સ્ક્રેન કરી અને તમારે જોઈ લેવાનું છે કે તમારા સોંગની અંદર જે બીજી બેચ છે કઈ જગ્યા ઉપર વાગે છે તો આ રીતે સોંગને પ્લે કરવાનું છે જોઈ લેવાનું છે તો અહીંયાથી આપણા સોંગની અંદર જે બીજી બેચ છે અહીંયાથી આઠ અને ત્યાંથી પંદર ઉપર વાગે છે તો આ પહેલા પહેલાં જે લેન્થ છે એને તમારે અહીંયાથી આઠ અને પંદર સુધી રાખવાનો છે અને પાછળનો જે ભાગ છે એને કટ કરવાનો છે આ રીતે ભાગ કટ કરી અને તમારે એક બીજો ફોટો એડ કરવાનો છે તો નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરીને મીડિયા ઉપર ક્લિક કરવાનો છે અને અહીંયા તમારે એક બીજો ફોટો એડ કરી દેવાનો છે આ બીજો ફોટો એડ કરી અને અહીંયાથી ઉપરની બાજુમાં જે થ્રી ડોટ છે એની પર ક્લિક કરીને ફિલ્ડ કંપની એરિયા ઉપર ક્લિક કરવાનો છે અને અહીંયા તમારે ફોટોને ફિલ્ સ્ક્રીન કરી અને તમારે મોવ એન્ડ ટ્રાન્સફોર્મ પર ક્લિક કરી અને ફોટાને આ રીતે વચ્ચે વચ્ચ લાવવાનો છે આ સેન્ટરમાં લાવવાનો છે આ સેન્ટરમાં લાવી અને તમારે જોઈ લેવાનું છે કે તમારા સોંગની અંદર તીજી બેચ કઈ જગ્યા ઉપર વાગે છે તો અહીંયાથી આપણા સોંગની અંદર જે તીજી બેચ છે અહીંયાથી નવ અને બાર ઉપર વાગે છે તો બીજા ફોટાની જે લેન્થ છે એને તમારે ત્યાંથી નવ અને બાર સુધી રાખવાનો છે અને પાછળનો જે ભાગ છે એના રીતે કટ કરી દેવાનો છે તો સેમ તમારે આજ રીતે એક બીજથી બીજી બીજ સુધી ફોટાની લેન્થ રાખવાની છે અને પાછળનો જે ભાગ હોય એને કટ કરી દેવાનો છે તો ફટાફટ ત્યાંથી આપણે તમને બેચ પ્રમાણે ફોટા ગોઠવીને બતાવી દઈએ તો આ રીતે ટોટલ ફોટાને એડ કરી અને તમારે જે ફોટા છે અને સોંગની જે લાઈનો છે એની અંદર તમારે ત્યાંથી ઇફેક્ટ લગાવવાનું છે તેની જે પ્રેસેટ લિંક છે તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે અને પ્રેસેટનો પાસવર્ડ તમને વિડીયોની અંદર મળી રહેશે તો તમે વિડીયોને પૂરેપૂરો જોશો તો જે પાસવર્ડ છે એને મેળવીને પ્રેસેટને સરળતાથી ઇન્પુટ કરી શકો છો તો પ્રેસેટની અંદર જે ઇફેક્ટ છે એને તમારે કોપી કરવાનો છે તો અહીંયા તમારે બેક આવનો છે આ રીતે બેક આવી અહીંયાથી મેં તમને જે પ્રિસેટ આપી છે એને ઓપન કરવાનું છે તો અહીંયાથી મેં તમને જે પ્રિસેટ આપેલી છે એનાથી ઓપન કરવાનું છે અને અહીંયાથી પહેલાં નંબર પર જે ટેક્સ લખેલું છે ગુજ્જુ એડિટ એની લેન્થ પર ક્લિક કરવાનું છે એની લેન્થ પર ક્લિક કરી અને એ તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે અહીંયાથી નીચેની બાજુમાં જે થ્રી ડોટ છે એની પર ક્લિક કરી અને લખેલું છે કોપી ઇફેક્ટ એની પર ક્લિક કરી અને તમારે ઇફેક્ટ ને કોપી કરવાનું છે કોપી કરીને બેક આવનો છે આ રીતે બેક આવી અહીંયાથી આપણું જે ટેટ્રસ છે એના રીતે ઓપન કરવાનો છે આ રીતે ટેટર્સને ઓપન કરી અને અહીંયાથી આપણા સોંગની જે પહેલી લાઈન છે નીચેવાળી જે લેયર છે એને લેન્થ પર ક્લિક કરવાનો છે આ રીતે સોંગની જે પહેલી લાઈન છે એને લેન્થ પર ક્લિક કરીને ઇફેક્ટ પર ક્લિક કરવાનો છે અને અહીંયાથી નીચેની બાજુમાં જે થ્રી ડોટ છે એની પર ક્લિક કરી અને લખેલું છે પેસ્ટ ઇફેક્ટ એની પર ક્લિક કરીને આ રીતે ઇફેક્ટને પેસ્ટ કરવાનો છે અહીંયા તમારે જે બીજી લાઈન છે એની લેન્થ પર ક્લિક કરવાનો છે એની ઇફેક્ટ પર ક્લિક કરી અને નીચેની બાજુમાં જે 3 ડોટ છે એની એની પર ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ પર ક્લિક કરવાનો છે અહીંયા તમારે સેમ જ રીતે સોંગની જેટલી પણ લાઈનો હોય એની અંદર ઇફેક્ટ ઇફેક્ટને પેસ્ટ કરે છે તો ફટાફટ અહીંયાથી તમને ઇફેક્ટને પેસ્ટ કરીને બતાવી દઈએ તો સોંગની જેટલી પણ લાઈનો હોય એની અંદર તમારે ઇફેક્ટ ને પેસ્ટ કરી દેવાના છે અને અહીંયાથી ઉપરવાળા જે બે રાઉન્ડ છે એની અંદર પણ તમારે ઇફેક્ટ લગાવવાનો છે ત્યાંથી જે સોંગની લાઈનની અંદર જે ઇફેક્ટ લગાવેલો છે એને તમારે કોપી કરવાનો છે ત્યાંથી જે સોંગની લાઈન છે નીચેવાળી એની લાઈન પર ક્લિક કરવાનો છે અને અહીંયા તમારે ઇફેક્ટ પર ક્લિક કરી અહીંયાથી જે સોંગની લાઈનની અંદર જે ત્રીજા નંબર ઉપર અહીંયાથી ટ્રાઇબ્સનો ઇફેક્ટ છે એની પર ક્લિક કરવાનો છે એની પર ક્લિક કરી અહીંયાથી ઉપરની બાજુમાં જે થ્રી ડોટ છે એની પર ક્લિક કરી અને અહીંયાથી લખી લો કોપી ઇફેક્ટ એની પર ક્લિક બે કરવાનો છે આ રીતે બેક આવી અને અહીંયાથી ઉપરવાળા જે બે રાઉન્ડ છે એને લેન્થ પર ક્લિક કરવાનું છે અને લેથ પર ક્લિક કરીને ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનો છે અને નીચેની બાજુમાં જે થ્રી ડોટ છે એની પર ક્લિક કઈને પેસ્ટ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનો છે અને અહીંયાથી બીજા નંબર ઉપર જે બે રાઉન્ડ છે એની લેન્થ પર ક્લિક કરીને ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનો છે અને તમારે થ્રી ડોટ પર ક્લિક કહીને પેસ્ટ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનો છે અને સેમ તમારે આજ રીતે અહીંયાથી સોંગની ઉપરની બાજુમાં જે બે રાઉન્ડ હોય એની અંદર તમારે ઇફેક્ટને પેસ્ટ કરી દેવાનો છે તો ફટાફટ અહીંયાથી જેટલા પણ રાઉન્ડ છે એની અંદર અહીંયાથી આપણે તમને ઇફેક્ટને પેસ્ટ કરીને બતાવી દઈએ તો આ રીતે જેટલા પણ રાઉન્ડ હોય એની અંદર ઇફેક્ટને પેસ્ટ કરી અને અહીંયા તમારે જે અહીંયાથી ફોટા છે એની અંદર તમારે ઇફેક્ટ પેસ્ટ કરવાનો છે ત્યાં તમારે બેક આવવાનો છે એક આવી અને ત્યાંથી આપણી જે પ્રેસેટ છે એના રીતે ફરીથી ઓપન કરવાનો છે ઓપન કરી અને અહીંયાથી બીજા નંબર ઉપર જે ફોટો છે ફોટો અને લેન્થ પર ક્લિક કરવાનો છે આ રીતે ફોટાની લેન્થ પર ક્લિક કરીને ઇફેક્ટ પર ક્લિક કરવાનો છે અને અહીંયાથી નીચેની બાજુમાં જે થ્રી ડોટ છે એની પર ક્લિક કરી અને અહીંયાથી લખેલું છે કોપી ઇફેક્ટ એની પર ક્લિક કરીને ઇફેક્ટને કોપી કરીને બેક આવવાનો છે આ રીતે બેક આવી અને અહીંયાથી આપણું જે ટેટસ છે એના રીતે ઓપન કરવાનું છે આ રીતે ટેટસને ઓપન કરીએ અને જે આપણો પહેલો ફોટો છે એની ઉપર આવનો છે તો જે જગ્યા ઉપરથી ફોટા સ્ટાર્ટ થાય છે એ જગ્યા ઉપર આવી અને અહીંયાથી આપણે જે પહેલો ફોટો છે એની લેન્થ પર ક્લિક કરવાનો છે ઇફેક્ટ પર ક્લિક કરીએ અહીંયાથી નીચેની બાજુમાં જે થ્રી ડોટ છે એની પર ક્લિક કરીએ અહીંયા લખેલું છે પેસ્ટ ઇફેક્ટ એની પર ક્લિક કરીને આ રીતે ઇફેક્ટને પેસ્ટ કરવાનો છે પેસ્ટ કરીએ અને જે બીજો ફોટો છે એની પર આવી અને બીજા ફોટાની લેન્થ પર ક્લિક કરવાનો છે ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનો છે અને અહીંયાથી નીચેની બાજુમાં જે થ્રી ડોટ છે એની પર ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનો છે અને સેમ આ જ રીતે જેટલા પણ ફોટા હોય એની અંદર તમારે ઇફેક્ટને પેસ્ટ કરાવવાનો છે તો ફટાફટ ત્યાંથી આપણે તમને ઇફેક ને પેસ્ટ કરીને બતાવી હતી તો તમે આ જોઈ શકો છો કે આપણે જેટલા પણ ફોટા હતા એની અંદર એક ફેકને પેસ્ટ કરી દીધો છે અને આપણું સ્ટેટસ બની અને રેડી થઈ ગયું છે તો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો છે ગમ્યો તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો એને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે લાઈટ મોશનના આવા એડિટિંગ વિડીયો આપણે લાવતા રહીશું તો તમને કંઈક નવું શીખવા મળશે તો બસ સબસ્ક્રાઈબ કરી લેજો અને ટેલિગ્રામ ચેનલને તમે હજુ સુધી જોઈન ના કરીએ તો ફટાફટ જોઈન કરી લેજો કારણ કે આપણે જેટલો પણ મટિરિયલ યુઝ કરીએ છીએ તમને ત્યાં મળશે તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જાઓ ને જોઈન કરો અને લિંક કામ ના કરે તો ટેલિગ્રામની અંદર ગુજરાત એડિટ સર્ચ કરીને જોઈન કરી શકો છો તો ફટાફટ ને જોઈન કરો અને આપણે મળીએ છીએ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને વિડીયોનો તમારે એક્સપર્ટ કરવાનો છે તો ઉપરની બાજુમાં જે શેર નું આઈકન છે એની પર ક્લિક કરી અને તમારે એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનો છે તમારો વિડીયો એક્સપર્ટ થઈ જશે